નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. સમાચારોની શરૂઆત કરીએ. ચોખા બજારમાં ચોરી થયેલ મામલે ખુલાસો થઈ રહ્યો છે. ચોરી કરવા માટે પ્લેનમાં આવતા જુદા જુદા રાજ્યમાં ચોરી કરવા પ્લેનમાં જતા ચોરી કર્યા પહેલા હોટલમાં રોકાયા હતા. ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી છે. તો વિવિધ રાજ્યોમાં ચોરી કરવા માટે પ્લેનમાં જતા હતા આરોપીઓ, આ અંગેનો ખુલાસો થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના જે ઘટનાક્રમ હતો, ચોખા બજારમાં ચોરીનો મામલો સામે આવ્યો હતો, પરંતુ આ મામલે હવે જે ખુલાસો છે તે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. કારણ કે જે આરોપીઓ હતા તે પ્લાન તૈયાર કરીને પ્લેનમાં ચોરી કરવા માટે પહોંચતા હતા. અંગે વધુ માહિતી આપશે સંવાદદાતા હરમેશ. હરમેશ, ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે ચોખા બજારની ચોરી મામલે, શું વધુ અપડેટ આ મામલે, શું વધુ વિગતો છે? બિલકુલ, જે કાલુપુરનો જે ચોખા બજાર છે તેમાં જે દિવાળી બાદ જે ચોરી થઈ હતી આશરે 30 થી વધુ દુકાનોમાં થઈ હતી. જે મામલે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. જે બંને આરોપીઓ છે તે લોકો ખાસ બાય એર અહીંયા અમદાવાદ આવતા હતા, ત્યારબાદ રેકી કરતા હતા, હોટલમાં રોકાતા હતા અને ત્યારબાદ સમય મળે તે લોકો ચોરી કરતા હતા અને ત્યારબાદ બાય ફ્લાઇટ તે લોકો ફરાર થઈ હતા. માત્ર અમદાવાદમાં નહીં પરંતુ અન્ય રાજ્યોમાં અન્ય શહેરોમાં પણ તે લોકો ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલ સમગ્ર મામલાને લઈને બંને આરોપીની અને મુદ્દામાં સાથે ધરપકડ કરવામાં આવી છે અને બંને આરોપીઓને દરિયાપુર પોલીસે સોંપવામાં આવ્યા છે. હરમેશ, બિલકુલ, થી હાલમાં જે વિગતો છે, પ્લેનમાં તેઓ લોકો સવાર થઈને ચોરી કરવા પહોંચતા હતા ત્યારે લાગી રહ્યું છે કે ચોરીના એવા તો કેટલા રૂપિયા ભેગા કર્યા હશે કે પ્લેનમાં તેઓ સવારી કરતા હતા. બિલકુલ, તે લોકો કોઈ સામાન્ય એક બે દુકાનમાં ચોરી નહોતા કરતા, પરંતુ જ્યાં કોઈ માર્કેટ હોય કે જ્યાં આગળ વધુ દુકાનો હોય ત્યાં આગળ જ તે લોકો સીઝનના ટાઈમે ચોરી કરતા હતા, જેથી કરીને તે લોકોને વધુ મુદ્દામાલ ચોરી કરવાનો મોકો મળે. ચોખા બજારમાં જે રીતે ચોરી કરી છે તેવી અગાઉ પણ અનેક માર્કેટોમાં તે લોકો ચોરી કરી હોવાની પણ કબૂલાત તે લોકોએ પોલીસ સમક્ષ કરી છે. જી જી, હરમેશ, આભાર તમામ માહિતી બદલ. તો ચોખા બજારમાં ચોરી મામલે જે ખુલાસો થયો છે, ચોરી કરવા માટે પ્લેનમાં સફર કરતા હતા આરોપીઓ, તો ચોરી કર્યા પહેલા હોટલમાં રોકાતા હતા, રેકી કરતા હતા અને ત્યારબાદ ઘટનાને અંજામ આપતા હતા. ત્યારે હાલમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ બાદ નવા ખુલાસાઓ પણ થઈ શકે છે. તો બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. અમદાવાદના ચોખા બજારમાં ચોરીની જે ઘટના બની હતી આ ઘટનાને લઈને વધુ તપાસ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ત્યારે વધુ તપાસ કરતા આખરે બે આરોપીઓની ધરપકડ કરી લેવાઈ છે. ત્યારે ધરપકડ બાદ જે માહિતી જે છે સામે આવી રહી છે, ચોંકાવનારી માહિતી છે. કારણ કે આરોપીઓ હતા તેઓ પ્લેનમાં સફર કરતા હતા અને તેઓ પહોંચતા હતા એ જગ્યા પર જ્યાં પહેલા તેઓ રેકી કરી હોય અને આખરે ઘટનાને અંજામ આપવા માટે આખો જે પ્લાન ઘડ્યો હોય તે તમામ રીતે તૈયાર થઈને આવતા હતા અને ત્યારબાદ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. અમદાવાદના સેટેલાઇટમાં પોલીસ સ્ટેશન પાછળની ખાનગી ઓફિસ